अखिल ब्रह्मांड मा एक तू श्रीहरि जूझवे रूपे अनंत भासे। नरसिंह मेहता ना आ भक्ति काव्य मा चिदघन शक्ति नी सर्वव्यापकता वर्णवाई छे। विश्वना बधाज धर्मोए जुदा जुदा नामों वड़े आ शक्ति ने वर्णवी छे। चालो ते सर्जनना व्यापने बुद्धिना उपकरण थी यत किंचित समझवानो प्रयत्न करिए। पिंडे ते ब्रह्मांडे वैज्ञानिकों ने दार्शनिकों समग्र ब्रह्मांड में परमाणु थी मांडी आकाश गंगा सुधी व्याप्त तत्वनी खोजनो प्रयत्न कर्यो छे। जे तत्व अपनी अंदर विलसी रह्यु छे तेज तत्व ब्रह्मांड ने वीटलाई रह्यु छे। वैज्ञानिक साधनों अने तार्किक मापननी पद्धति थी नरी आँखें देखाता आ विश्वथी मांडी अदृश्य सूक्ष्म अने स्थूल जगतनी यात्रा अपने करवी छे। चालो ओक नामना झाड़नू आ पान छे। जगतना कोई पण वृक्षना पान जीवू छे। अपने जानिए छे पान ए वृक्षनू रसोड़ू छे जेमा सूर्यना किरणोनी हाजरी में अंगार वायु अने पानीना अणु मळी खोराक बने छे। जेम दीवालो ईंटनी बनेल छे तेम कोई पण सजीव कोषनो बनेलो छे। पानमा खोराक बनावनार रसोडू ए मेसोफिल नामना कोषमा रहेलू छे। पाननी नजीक एक मिलीमीटरना अंतरेची जोईए तो आ बधा ज मेसोफिल कोषो एक बीजा साथे संवाद रसायणोनी आपले अने संवेदनाओनू आदान प्रदान करे छे। आमाना एक कोषनी संरचना तो जुओ। कोष दीवालथी रक्षित आ कोषनो लीलो रंग तेमा रहेला क्लोरोफिल नामना रंजक द्रव्यने लीधे छे। चालो हवे ते कोषनी अंदर प्रवेशीए। कोषनी अंदर क्लोरोप्लास्ट माइटोकोन्ड्रिया साइटोप्लाज्म न्यूक्लियस वगैरे भागो आवेला छे। दरेकनू अलग अलग परंतु चोक्कस कार्य छे। कोषनी अंदर कोष केंद्र एटले के न्यूक्लियस नामनी रचना छे जेमा आ वृक्षनी तेना जीवनकाळ दरमियाननी पान डाळी मूळ पुष्प फळ वगैरेनी आकार रंग कद प्रक्रियाओ केवी हशे तेनी ब्लूप्रिंट એટલે કે જનીન દ્રવ્ય આવેલ છે। આપણે આ ન્યુક્લિયસમાં અંદર જઈએ। ન્યુક્લિયસમાં આ તાંતણા જેવા જનીન દ્રવ્યને ડિઓક્સી રાઇબો ન્યુક્લિક એસિડ ડીએનએ કહે છે। જેના પર પળ તરીકે ન્યુક્લિયો પ્રોટીન હોય તે ઇલેક્ટ્રિનના વાયર જેવો ક્રોમેટિન જોઈ શકાય છે। આ જનીન દ્રવ્ય અનેક ગૂંચળાઓ બનાવી सेल कोषनी अंदर पड़ेलो होय। 100 माइक्रोमीटर नी साइजना कोषमांथी ते गूंचड़ू उकेलीए तो 3 मीटर लांबो तांतणो बने छे ने कुदरतनी कमाल। आ डीएनए जनीन द्रव्य माळाना मणका जेवा न्यूक्लियोटाइडना बनेला छे। कार्बन हाइड्रोजन ऑक्सिजन अने नाइट्रोजन तत्वना अणुओ विशिष्ट रीते गोठवाय एटले तेमांथी सर्जाय ન્યુક્લિયોટાઇડનો આ મણકો। બધા જ તત્વો અંતે તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની ખાસ ગોઠવણથી અલગ અલગ બને છે। આ તત્વો છે અલગ, પણ તે જેમાંથી બનેલા છે તે પ્રોટોન અને ઇલેક્ટ્રોનના કણો તો એક સરખા જ છે। માત્ર સંખ્યા અને ગોઠવણીની મદદથી આ સૃષ્ટિના તત્વોની વિવિધતા સર્જાઈ છે। પ્રોટોન કેન્દ્રમાં હોય અને તેની આસપાસ ઇલેક્ટ્રોન નિશ્ચિત અંતરે અને કક્ષાઓમાં પ્રદક્ષિણા કરતો રહે છે। પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે ખૂબ જ ખાલી અવકાશ છે। ભારતીય સંસ્કૃતિમાં પંચમહાભૂતમાં આકાશ તત્વની ગણના થાય છે, તે એટલે આ અવકાશ। આ છે કાર્બનના તત્વના કેન્દ્રના 6 પ્રોટોન અને 6 ઇલેક્ટ્રોન। આ છે પ્રોટોન, તેને 1,00,000 અબજ ગણો મોટો કરી જોઈએ
તો આ પ્રોટોન આવો દેખાય. આ પ્રોટોનની અંદરના સબ પાર્ટિકલ ક્વાર્ક દેખાય છે. બસ બહુ થયું. આજનું તાર્કિક વૈજ્ઞાનિક જગત આટલે સુધી પહોંચ્યું છે. આ ક્વાર્કનો ઉદ્ભવ અબજો અબજો વર્ષ પહેલાં થયેલો હશે તેમ વિજ્ઞાન કહે છે. તેની ઉત્પત્તિ કોઈ ચિત્ત સત આનંદરૂપ શક્તિ દ્વારા થઈ છે તેમ અધ્યાત્મ કહે છે. બંને તેના પરિપ્રેક્ષ્યમાં સાચા છે. હવે મીટરના 10 કરોડ અબજમાં ભાગના સૂક્ષ્મ જગતમાંથી ચાલો પાછા મૂળ પાન પર આવીએ. તો આ છે પાનનો 1 મીટર ઊંચેથી લીધેલ ફોટો. અને હવે આપણે જમીનથી 10 મીટર ઊંચે છીએ. 100 મીટર ઊંચેથી આ પ્રયોગશાળાનું પ્રાંગણ કેવું દેખાય છે કે જેમાં આ ઓક નામનું ઝાડ આવેલું છે. હજુ ઉપર જઈએ. 1 કિલોમીટર ઊંચેથી આપણે આ લેબોરેટરી જે શહેરમાં છે તેનો વિસ્તાર જોઈ શકીએ છીએ. 10 કિલોમીટર ઊંચેથી લીધેલ આ ફોટામાં શહેર દેખાય છે. ઓહો. અને 100 કિલોમીટર ઊંચે હજુ આપણે જઈએ તો 1000 કિલોમીટર ઉપરથી આ દક્ષિણ અમેરિકા ખંડનો ભાગ દેખાય છે. 1000 કિલોમીટર ઊંચેથી હવે આપણને પૃથ્વીના ગોળાના દર્શન થાય છે કે જેના પર 6 અબજ માનવો સહિત અસંખ્ય પ્રકારના સૂક્ષ્મ અને સ્થૂળ જીવો જન્મે છે, જીવે છે અને ફરી અનંતમાં ઓગળી જાય છે. 1,00,000 કિલોમીટર ઉપરથી દેખાતી આ પૃથ્વી એક ક્રિકેટના બોલ જેવી લાગે છે ને. ઓહ, 1,00,000 કિલોમીટર ઉપર પહોંચ્યા. હવે પૃથ્વી ફરતે જે પરિભ્રમણ કરતો અને પૃથ્વીથી 3,82,000 કિલોમીટર દૂર ફરતો આ ચંદ્ર અને તેની ભ્રમણ કક્ષા દેખાય છે. આપણે પૃથ્વીથી 1 કરોડ કિલોમીટર ઉપર છીએ. જુઓ, પૃથ્વી કેન્દ્રમાં છે, તેને ફરતે સફેદ રિંગ અને ચંદ્રની પૃથ્વી ફરતેની ભ્રમણ કક્ષા, અને આ બ્લુ કલરની રિંગ એ પૃથ્વીની સૂર્ય ફરતેની પ્રદક્ષિણાનો માર્ગ ઓર્બિટ છે. પૃથ્વી પર ઋતુઓનું નિર્માણ આના કારણે જ થાય છે ને. 10 કરોડ કિલોમીટર ઉપર ગયા પછી તો બુધ અને બહારના ભાગે શુક્રની સૂર્ય ફરતેની પ્રદક્ષિણાનો માર્ગ પણ દ્રષ્ટિગોચર થાય છે. લ્યો, આ 1 અબજ કિલોમીટર અંતરે આપણને દેખાય છે ગુરુની ભ્રમણ કક્ષા, સૂર્યમાળાનો સૌથી મોટો ગુરુગ્રહ. 10 અબજ કિલોમીટર ઉપર આપણે છીએ અને હવે સૂર્યમંડળના બધા જ ગ્રહો અને તેની ભ્રમણ કક્ષા દેખાય છે. કુદરતના ગુરુત્વાકર્ષણના બળે આકાશમાં લટકી રહેલા આ વિરાટ પુંજોની ગતિ અને તેનું અંતર ખૂબ જ ચોક્કસ હોય છે. 100 અબજ કિલોમીટરથી દેખાતી આપણી સૂર્યમાળા, આવા તો અબજો સૂર્યમાળાઓ છે. જોવી છે? ચાલો ઉપર જઈએ. 1,000 અબજ કિલોમીટર પહોંચ્યા અને સામે દેખાય છે 4,57,00,000 વર્ષ પહેલાં જન્મેલો આપણો સૂર્ય, જે આપણી આકાશગંગાના 200 અબજ તારાઓમાંનો એક તારો છે. અને નરી આંખે દેખાતા તેના જેવા 600 તારાઓમાંનો એક તારો. હવે આપણે આગળ જવું છે, પરંતુ તે માટે હવે કિલોમીટરનો એકમ ખૂબ નાનો લાગશે. અંતરિક્ષમાં દૂરના અવકાશી પદાર્થોના અંતર માટેનો એકમ છે પ્રકાશ વર્ષ. 1 સેકન્ડમાં પ્રકાશનું કિરણ 3,00,000 કિલોમીટરનું અંતર કાપે છે. તે હિસાબે પૃથ્વી પરથી એક કાલ્પનિક ટોર્ચ વડે જો આપણે પ્રકાશનું કિરણ ફેંકીએ તો 1 વર્ષ બાદ તે પ્રકાશનું કિરણ 9,500 અબજ કિલોમીટર સુધી પહોંચે. આ છે 1 પ્રકાશ વર્ષ. અંતરથી દેખાતો આપણો આ ઝળહળતો સૂરજ 1 પ્રકાશ વર્ષ દૂરથી. 10 પ્રકાશ વર્ષથી તો સૂર્ય જોઈ પણ શકાતો નથી, કારણ કે આટલા અંતરેથી તે ખૂબ જ નગણ્ય પદાર્થ લાગે છે. 100 પ્રકાશ વર્ષ તો તારાઓનું ઝુંડ પણ વાદળાઓ જેવું દેખાવા લાગ્યું છે. 1,000 અને 10,000 પ્રકાશ વર્ષ ઊંચે દેખાતી આપણી આ આકાશગંગા કેવી લાગે છે? લો, આ છે સ્પાઇરલ ગેલેક્સી 10,00,000 પ્રકાશ વર્ષ દૂરથી. આ સ્પાઇરલ ગેલેક્સીમાં કેન્દ્રથી આપણો સૂર્ય
20,000 પ્રકાશ વર્ષ દૂર આવેલો છે. 1 કરોડ પ્રકાશ વર્ષ દૂર ગયા પછી લાગે છે ઓહ, આવી તો અબજો ગેલેક્સીઓ અસ્તિત્વમાં છે. કેટલી વિશાળ અને સૂક્ષ્મ અજાયબીઓથી ભરેલ છે આ બ્રહ્માંડ. તે બ્રહ્માંડનું સર્જન, સંચાલન અને વિસર્જન કોઈ સુપર ઇન્ટેલિજન્સ દ્વારા થાય છે. કોઈ એને ઈશ્વર કહે, ખુદા, ગોડ, કુદરત વગેરે શબ્દ ગમે તે આપીએ, પરંતુ આ બ્રહ્માંડની એ શક્તિ આપણામાં વસે છે એનું શાસ્ત્રો કહે છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટમ. માનવમાં ઈશ્વર સમાન બનવાની કે પામવાની શક્યતાઓ વિશે વિચારીએ, આપણે પણ આપણા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની પેલે પાર રહેલ આ મહદ તત્વની ક્યારેક તો ઝાંખી કરીએ. આ માટે ધર્મના વિધિવિધાનો કામ ના ખરા, પરંતુ અનંત યાત્રામાં તો તે ખૂબ ઊણા ઉતરે છે. અધ્યાત્મના અનેક રહસ્યોની ખોજ જેણે કરેલ છે એવા આ દેશના જ્યોતિર્ધરોના જીવનને જાણી તેમણે નિર્દેશેલા પથ પર આગળ વધીએ તો વ્યક્તિગત, સમાજ, રાષ્ટ્રીય અને વૈશ્વિક સુખમય, તેજોમય અને આનંદમય રચનાને આપણે માની શકીએ. અસ્તુ.